અશ્વિન, તું કેમ આટલું બધું ટેન્શન લે છે? શું કહું તને યાર, હવે થોડાક સમય પછી તારા લગ્ન થઈ જવાના છે અને હું એકલો તારા વગર કેવી રીતે રહીશ યાર? અરે ગાંડા, એમાં શું ટેન્શન લે છે? હું તો તારી સાથે જ છું ને, તારા દિલમાં જ બસ. અત્યારે તું છે મારી પાસે અને કદાચ કાલ ઉઠીને તું નહીં પણ હોય. આ કુદરતનો કેવો અન્યાય છે, જેને મેં આખી જિંદગીથી પ્રેમ કરતો આવ્યો છું ત્યાંના હવે બીજે આણા થશે. અશ્વિન, મને પણ ખોટું લાગે છે. શું કરું કે હું પણ તારા વગર નહીં રહી શકતી, અને તે મારું ઘણું રાખ્યું છે યાર. મેં તારા જીવનમાં એક તકલીફો પણ નહીં આવવા દીધી, તે કીધું એમ મેં કર્યું. તું કે નોકરીએ નથી જવું એટલે હું નોકરીએ પણ ના ગયો યાર. હા અશ્વિન, તે મારા માટે ઘણું રાખ્યું છે, અને હું ભગવાન માતાજીને એક જ પ્રાર્થના કરું છું કે મારા અશ્વિનને આ જીવનમાં એકે તકલીફો ન આવી જોઈએ, બધી તકલીફો મને આપજો. ના શિનુ, પણ હું તારા વગર એક પળ પણ નહીં રહી શકું યાર. સોરી અશ્વિન, હવે મને પણ બહુ દુઃખ થાય છે અને રડું આવે છે. ના શિનુ, તો રડ ના, તને મારા સમજે. તું મારા વગર નહીં રહી શકે યાર, મને ખોટું લાગે છે. હેલો પપ્પા, બોલો. એટલે છે અશ્વિન, તારી મમ્મીને તાવ આવે છે, તેમને દવાખાને લઈ જવાના છે. હા સારું પપ્પા, આવરો છું. હો શિનુ, મારી મમ્મીને તાવ આવ્યો છે એટલે એને દવાખાને લઈ જવાની છે, એટલે હું જવું કરે. ઓકે હો, બાય. હા અશ્વિન, જા અને ત્યાં જઈને મને ફોન કરજે. ઓકે. હા ઓકે. હે અમ્મા, આજે તમારી પાસે મારા પ્રેમની ભીખ માગું છું. થોડાક દિવસોમાં મારી જાનુના લગ્ન છે, પ્લીઝ મારી માં એ જ્યાં રહે ત્યાં તેને હરપળ ખુશ રાખજો માં, પ્લીઝ મારી માં. અરે અશ્વિન, કેમ? કોઈ દિવસ નહીં અને આજે ઉદાસ બેઠો છે, શું થયું ભાઈ? ઓય ભાઈ અશ્વિન, બોલ શું થયું ભાઈ? શું કહું તમને ભાઈ, જેણે મેં સાચા દિલથી પ્રેમ કર્યો અને એની સાથે જ મારા લગ્ન થશે એવું વિચારીને બેઠો હતો, પણ અત્યારે એના બીજા છોકરા જોડે જ લગ્ન થવાના છે ભાઈ. અરે ભાઈ, આવી રીતે કોઈના પ્રેમમાં તડપતું હોય તો મને દુઃખ લાગે છે હો. અરે હા ભાઈ, મને પણ દુઃખ થાય છે. ભાઈ આનું કોક કર, અશ્વિન પણ આપણો મિત્ર જ છે, ગમે તે કરીને જેને પ્રેમ કરતો હોય એની જાનુને આપણે કહીએ. હા ભાઈ પાવેશ, આપણે એની જાનુના ઘરે જઈને કહીએ તાર, બીજું શું કરીએ. હા ચાલ, તો એની જાનુને ઘરે. અરે શિનુ ઘરે હશે તો ને ભાઈ, કોલેજ તો નહીં ગઈ હોય ને? ઘરે જશે. ચાલ ભાઈ. હા ચાલ ભાઈ. પાગલ થઈ જશે. હા હું એને કાલે જઈને કહું કે હું તારી જોડે હવે લગ્ન કરવા તૈયાર છું. હા ઓકે શિનુ, અમે હવે ઘરે જઈએ. હા ઓકે બાય, આવજે. હવે અશ્વિનને ફોન કરવા દે, તારી જોડે લગ્ન કરવા તૈયાર છું એમ. The number you're calling is currently switched off. અરે આનો તો ફોન જ સ્વિચ ઓફ આવે છે. હા મારી યાદમાં એ ગુસ્સેથી ફોન બંધ કરી નાખ્યો હશે, પણ કાલે એને હું જઈને મળી લઉં અને મારી બધી વાત એને કરી દઉં. આ દિલ ના આઈ મજ પનાની યાર, આ દિલ ના આઈ મન પનાની યાર, એ ઘણા વર્ષો પછી પ્યાર મારો જો
કરું અરે ભાઈ અશ્વિન આ શું છે બધું દારૂ પીને તારી જિંદગી બગાડે છે તું અત્યારે તો માર્કેટમાં તારી જ બૂમ પડે છે અશ્વિન હા ભાઈ મારા ચાહકોએ મને ઘણો સપોર્ટ કર્યો એમના સપોર્ટથી આજે મારા યુટ્યુબ ચેનલમાં 27,000 સબ્સ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે પણ ભાઈ અત્યારે મારે જે વ્યક્તિની બહુ જ જરૂર છે એ જ નથી મારી પાસે આજે આ બધી ખુશી નકામી લાગે છે યાર હવે અમારું માર્કેટ જ ઉઠી જવાનું લાગે છે આ એની જેનુના પ્રેમમાં પડીને પાગલ થઈ ગયો છે અશ્વિનનું જે થયું થાય ચલો આપણે હવે આપણું કરીએ હું જાતે જ કરીને મારી જિંદગી બગાડી રહ્યો છું આજે મારી જાનો હંમેશા માટે મને છોડીને જાય છે એટલે હવે મારાથી જરાય રહેવા એમ નથી હું શું કરું અરે આ જેનની બોટલ હું ઘણા સમયથી મારી પાસે લઈને ફરતો હતો અને એક જ કારણે નહોતો પીતો કદાચ મારી જાનું પાછી મને મળી જાય તો હવે કોઈ કાળે શક્ય નથી હવે મને પી લેવા દે આ જેનની બોટલ અને આ પ્રેમમાં જો કોઈ ધક્કો કરે ત્યારે એની કિંમત જમીનની ધૂળ બરાબર થઈ જાય છે તમે હસતા હસતા અમારા પર ઘાવ કરી દીધા કરીને બેવફાઈ અમારા દિલના ટુકડા કરી દીધા વિજોગી વસમી વેળા થાશું કયા ભવે ભેળા કર્યા કોને મન તો મેળા વિજોગી અરે આ કોણ અશ્વિન જેવું પડ્યું છે ના સીન તું મને છોડીને ના જઈશ ઉઠ અશ્વિન ઉઠ તારી સીનો તારી પાસે જ છે ઉઠ અશ્વિન ઉઠ ક્યારે